હેલો વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર લેક્ચર નંબર 4. તો મિત્રો, આપણે તમારું ચેપ્ટર 20 સુભાષિત છે એ જોયું. એમાં આપણે 2 સુભાષિતો જોયું. તો આજે આપણે બાકીની જે 3 સુભાષિત છે એ જોવાની છે. તો પેજ નંબર 64 ઉપરની સુભાષિત જોઈએ. એ લોકસાહિત્ય, લોકો દ્વારા જે રચવામાં આવે એને લોકસાહિત્ય કહેવાય. બરાબર? તો એમાં એના કોઈ કવિ નથી, પણ એમ કે ગઝલકાર કે કવિ કે કોઈ નથી, પણ એ લોકો દ્વારા રચવામાં આવી છે. આજે સુભાષિત આપણે આગળ ભણશું એ પેજ નંબર 64 અને 65 ઉપરની. લોકોથી અને લોકો માટે જે સાહિત્યની રચના થતી રહે છે તેને લોકસાહિત્ય કહે છે. લોકસાહિત્ય કોને કહે છે? કે જેને લોકોથી અને લોકો માટે, એની લોકો જેની રચના કરે છે અને લોકો માટે જ કરે છે એને લોકસાહિત્ય કહે છે. લોકોમાં પ્રચલિત બન્યું હોય તેવું સાહિત્ય પણ લોકસાહિત્ય છે. જે લોકોમાં પ્રચલિત બને છે, પ્રસિદ્ધ બને છે એવું સાહિત્યને પણ લોકસાહિત્ય કહે છે. જેનો રચયિતા લોક સમુદાય છે, જેનો રચયિતા એટલે કે રચનાકાર, રચના કરનાર, બરાબર, એને બનાવનાર એ પણ એક લોક સમુદાય જ છે. લોકોનો સમુદાય, સમૂહ જ છે. બરાબર? આપણે બધા જ છીએ. જાણે કે કોઈ પણ સાહિત્ય હોય એ લોકોને આવી રીતે આપણે એમ જોઈએ છે કે એકદમ ખૂબ જ ગમ્યું હોય, બરાબર, એના વખાણ થાય છે, તો એ લોક સાહિત્ય એટલે લોકો દ્વારા, લોકો માટે અને લોકો થકી જે રચના થતી હોય છે એને લોક સાહિત્ય કહેવામાં આવે છે. તો આજની આપણી જે આગળની સુભાષિત છે પેજ નંબર 65 પરની, એ પણ એવી રીતે જ આપેલી છે. આપણે આગળ જોયું કે શેષ છે, રામનારાયણ વિશ્વનાથ પાઠક અને જલન માત્રીની 2 સુભાષિત જોઈ આપણે. બરાબર? તો આજે આપણે 3 સુભાષિત જોવાની છે. તો બધાનું બુકમાં ધ્યાન. તો મિત્રો, સમજાયું ને તમને લોકસાહિત્ય કોને કહેવાય? હા, તો પેજ નંબર 65 ઉપર આવો બધા. એમાં જોઈએ, લોકસાહિત્યના આ દુહામાં પોતાની જાતને ઘસી નાખી અન્યને સુખી સદગુણી બનાવવા મથતા સંત અને અગરબત્તીનો મહિમા ગાયો છે. હવે આ તમારો દુહો છે, બરાબર, સુભાષિત છે, પંક્તિ છે, એમાં પોતાની જાતને ઘસી નાખી અને અન્યને સુખી અને સદગુણી બનાવવા માંગતા જે સંત છે અને અગરબત્તી છે એનો મહિમા કહેવામાં આવ્યો છે. બરાબર? તો લોકોએ જ આની રચના કરી છે, આના કોઈ કવિ નથી. તો તમે આપણે જોઈએ, બરાબર, ત્રીજું જે સુભાષિત છે એ જોઈએ. આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત, જગમાં એવા જન્મિયા અગરબત્તીને સંત. શું કહે છે? કે આપ બળે, આપ એટલે સ્વબળે, પોતાની જાતે, બરાબર, આપ બળે એકલ ખૂણે, એમ કે ઢંઢેરો પીટાવ્યા વગર, કોઈને જાણ કર્યા વગર, ધૂપ બધે પ્રસરંત. હવે આપણે જોઈએ છીએ, અગરબત્તી આપણે જલાવીએ છીએ, અગરબત્તી ચાલુ કરીએ છીએ, બરાબર, એને સળગાવીએ છીએ, તો એની આપણે એક ખૂણામાં એને રાખી હોય છે અગરબત્તીને, તો એની આખા રૂમમાં, બરાબર, એની સુગંધ પ્રસરી જાય છે ને, એકને એક જગ્યાએ નથી ફેલાતી. પ્રસરવું એટલે કે ફેલાવવું, પ્રસરવું એટલે પ્રસરંત, અહીંયા જો પ્રસરંત એટલે કે ફેલાવવું. એમ જગમાં એવા જન્મિયા, જગમાં એમ કે એવા બે જ છે, એક તો એ કોને કીધા છે? અગરબત્તીને અને સંતને. અહીંયા આપણને અગરબત્તીનું ઉદાહરણ આપી અને સંત વિશે કીધું છે કે સંત માણસ છે, સાચો સંત જે છે, બરાબર, એ કેવો હોય છે કે કોઈને પણ જાણ કર્યા વગર પોતે પોતાની જાતને ઘસી નાખે છે, એટલે કે બીજા સારા કાર્યોમાં બીજાને સુખી કરવાના અને બીજાને સદગુણી બનાવવાના કાર્યોમાં પોતાની જાતને ઘસી નાખે છે, બરાબર, અને બીજાને સુખ આપે છે. જેમ અગરબત્તી છે એમ સળગી જાય છે તો એનું અસ્તિત્વ ન્યાસ પામી જાય છે ને, અગરબત્તી પૂરી થઈ જાય છે આપણે જોઈએ છીએ, એમ આ સંત પણ, બરાબર, પોતાની જાતને ઘસીને બીજા માટે સારા કાર્યો કરે છે, બીજાને સુખી થાય, બીજા સુખી થાય એવું એમ કે કાર્ય કરે છે. તો એના માટે આ લોકસાહિત્યનો જે દુહો છે કે આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત, જગમાં એવા જન્મિયા અગરબત્તીને સંત. એમ જન્મિયા એટલે કે જન્મિયા છે એવા બે જ, અગરબત્તી એક તો અને એક છે સંત. તો અહીંયા આપણે અગરબત્તીની જે ઉપમા આપી છે, બરાબર, એના દ્વારા સંત વિશે કહેવામાં આવ્યું છે કે કોઈ ખૂણે પોતે બળીને બધે સુગંધ ફેલાવનારા જગતમાં બે જ જન્મિયા છે, એક અગરબત્તી છે અને એક બીજા સંત છે. તો પણ આપણે પણ આ દુહામાંથી શું શીખવા મળે છે કે આપણે પણ એવું કાર્ય કરવું જોઈએ કે જેનાથી બીજાને સુખી થાય, બરાબર, આપણે પણ એવું એમ કે કાર્ય કરવું જોઈએ. તો ચાલો મિત્રો, એના પછીની જે સુભાષિત છે એ જોઈએ. એના કવિ છે કુતુબ આઝાદ. પેજ નંબર 65 ઉપર જ કુતુબ આઝાદ નામના કવિ છે. એમનો જન્મ 1922માં થયો હતો અને અવસાન 2006માં થયું હતું.
કવિ કુતુબ આઝાદનો જન્મ અમરેલી જિલ્લાના બગસરા ગામમાં થયો હતો. અમરેલી જિલ્લાનું જે બગસરા ગામ છે ત્યાં એમનો જન્મ થયો હતો. તેમણે વર્ષો સુધી તમન્ના નામનું માસિક ચલાવી સાહિત્યની ઉમદા સેવા કરી છે, સાહિત્યની સેવા કરી છે. તમન્ના નામનું માસિક એટલે કે બુક એની એક પ્રસિદ્ધ થતી હતી, બરાબર, એક બુક એની પ્રસિદ્ધ હતી. તમન્ના નામનું જે માસિક ચાલતું હતું, આપણે જોઈએ છીએ કે આપણા ઘરે ન્યૂઝપેપર કે આવે છે તો એમાં એક માસિક આવે, દર અઠવાડિયાનું હોય, એક સપ્તાહનું હોય એટલે કે 15 દિવસનું હોય અથવા તો મહિનાનું, આવી એમની જે માસિક નામનું જે બુક ચલાવી અને એને સાહિત્યની ઉમદા સેવા કરી હતી. સમાજની સાંપ્રત સમસ્યાને કેન્દ્રમાં રાખી અનેક લોકભોગ્ય પદ્ય રચનાઓ આપી છે. સમાજની સાંપ્રત સમસ્યા, સાંપ્રત સમસ્યા એટલે કેવી, હાલની સમસ્યા, અત્યારે શું ચાલી રહ્યું. આપણે અત્યારે જોઈએ છીએ કે આપણે અત્યારે આ સમાજમાં અત્યારે કોરોનાનો રોગનો ભય ચાલી રહ્યો છે, તો એમ આને સમાજની જે એ વખતની સાંપ્રત સમસ્યા હતી એને કેન્દ્રમાં રાખીને લોકભોગ્ય એટલે કે લોકો એનો ભોગ લઈ શકે, ભોગ એટલે કે એનો ઉપયોગ કરી શકે, એમાંથી કંઈક જાણી શકે એવી પદ્ય રચનાઓ આપી છે. પદ્ય એટલે કાવ્ય, મેં તમને પહેલાંય કીધું હતું, બરાબર, પદ્ય એટલે જે કાવ્ય રચનાઓ એને આપી છે. તેમણે 12 જેટલા પુસ્તકો આપ્યા છે. આ જે કવિશ્રી છે કુતુબ આઝાદ, બરાબર, એને 12 જેટલા પુસ્તકો આપ્યા છે. આ ગઝલ પંક્તિમાં કવિએ નમ્રતાનો મહિમા સુપેરે સમજાવ્યો છે. હવે આપણે આ ગઝલની પંક્તિ છે, આ સુભાષિત છે, એમાં આપણને કવિશ્રી કુતુબ આઝાદે નમ્રતાનો મહિમા સુપેરે, સુપેરે એટલે સારી રીતે સમજાવ્યો છે. તો એ આપણે જોઈએ. ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને ખરેખર નમ્રતા શું છે જમનાને બતાવે છે. શું કહે છે કે જ્યારે ફળો આવે છે, હવે આપણે જોઈએ છીએ કે જ્યારે વૃક્ષ ઉપર, કોઈ પણ વૃક્ષ ઉપર ફળ આવે છે, બરાબર, ત્યારે એના વજનથી ડાળીઓ છે એ નીચી નમી જાય છે અને ખરેખર નમ્રતા શું છે એ જમાનાને બતાવે છે. જમાનાને એટલે કે સમાજને બતાવે છે. જ્યારે વૃક્ષ પર ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને ખરેખર નમ્રતા શું છે તે જગતને બતાવે છે. જમાનું એટલે કે જગત, સમાજને બતાવે છે. તો અહીંયા કવિ આપણને નમ્રતા, બરાબર, વૃક્ષનું ઉદાહરણ આપી અને વૃક્ષમાં જ્યારે ફળ આવે છે ત્યારે એ નમી જાય છે એ ઉદાહરણ આપીને અહીંયા આપણને નમ્રતાનો ગુણ શીખવ્યો છે કે આપણે પણ આપણાથી મોટાને, વડીલોને નમવું જોઈએ. અને એ એક નમ્રતા જ નથી, કોઈને નમવું એ જ નમ્રતા, પણ આપણી વાણીમાં પણ નમ્રતા હોવી જોઈએ. જો આપણે કોઈને નમીએ, વંદન કરીએ, એ તો એક નમ્રતા છે જ આપણામાં, બરાબર, પણ આપણી વાણીમાં પણ એક પ્રકારની નમ્રતા હોવી જોઈએ. આપણે કોઈ સાથે વાતચીત કરીએ છીએ તો તોછડાઈપૂર્વક નથી બોલવાનું, એમાં પણ નમ્ર, આપણા વાણી વિવેક અને સ્વભાવમાં પણ નમ્રતા હોવી જોઈએ. તો કવિશ્રી કુતુબ આઝાદ છે એ આપણને ફળના, વૃક્ષના ઉદાહરણ દ્વારા એમ કે એ શીખવે છે. તમે જોશો કે આ ઉનાળાની સિઝન છે તો કેરી આવશે, તો આંબાનું ઝાડ હશે તો એની ડાળીઓ છે એ નીચી નમી જાય છે. શું કામ કે ફળ આવે છે ત્યારે. તો એના દ્વારા કોઈ કહેવા માગે છે કે જ્યારે પણ આપણા જીવનમાં પણ આપણે કંઈ વિકાસ કરીએ, બરાબર, આપણને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થાય, આપણામાં ફળ આવે, મીન્સ કે આપણે એમ કે જ્યારે ઝાડમાં ફળ આવે છે એ નમી જાય છે, પણ આપણામાં પણ કોઈ ગુણ આવે, જેમ જેમ આપણો વિકાસ થતો જાય, વૃદ્ધિ થતી જાય આપણી, એમ આપણે પણ આપણા સ્વભાવમાં, આપણી વાણીમાં, આપણા વર્તનમાં વિવેક રાખવો જોઈએ, નમ્રતા રાખવી જોઈએ. તો કહે છે કે ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને ખરેખર નમ્રતા શું છે જમાનાને બતાવે છે. તો અહીંયા આવા સરસ ઉદાહરણ દ્વારા કવિએ આપણને નમ્રતાનો ગુણ છે એ શીખવ્યો છે. અને આગળની પંક્તિમાં આપણે જોયું કે સંત અને અગરબત્તીનો જે ઉદાહરણ આપી અને આપણને કોઈ માટે કંઈક કાર્ય કરવાની, કોઈ સમાજને, લોકોને ઉપયોગી થવાનું શીખવ્યું છે. તો મિત્રો, સમજાયું ને આ સુભાષિત તમને? તો ચાલો આગળનું સુભાષિત જોઈએ. એના કવિ છે વેણીભાઈ પુરોહિત. પેજ નંબર 65 ઉપર જ આપણું છેલ્લું અને 5મું સુભાષિત જોઈએ. વેણીભાઈ પુરોહિત કવિશ્રી છે. જન્મ એમનો 1916માં થયો હતો અને અવસાન થયું હતું 1980માં. કવિ વેણીભાઈ પુરોહિતનો જન્મ જામનગર જિલ્લાના જામખંભાળિયામાં થયો હતો. તેમના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ ગુલાબબહેન. એનું જન્મ છે એ જામનગર જિલ્લાનું જે જામખંભાળિયા ગામ છે ત્યાં થયો હતો. પિતાનું નામ હતું જમનાદાસ અને માતાનું નામ હતું ગુલાબબહેન. ઝરમર, પરોઢિયાની પદમણી અને નૈણા તેમના જાણીતા ગીત સંગ્રહો છે, ગીતોનો સંગ્રહ છે આ ત્રણેયમાં. ઝરમર, પરોઢિયાની પદમણી અને નૈણા, ચિંતા, દુઃખ, ખટરાગ આ બધું ઠરે છે. અહીંયા શું કહેવા માગે છે આ સુભાષિતમાં કે ચિંતા, દુઃખ, ખટરાગ આ બધું ઠરે છે. ઠરે છે એટલે કે સમી જાય છે, પરંતુ ઈર્ષારૂપી આગ ઠરતી નથી. પણ જે આપણા મનમાં ઈર્ષા હોય છે, બરાબર, એકબીજા પ્રત્યેનો ખરાબ ભાવ, ઈર્ષા, એ એમ કે ક્યારેય ઠરતી નથી. ઈર્ષારૂપી જે આગ છે, ઈર્ષાને એક આગ કહેવામાં આવી છે.
બરાબર આ ઈર્ષારૂપી આગ છે એ ઠરતી નથી તે ભાવ આ સુભાષિતમાં સરસ રીતે વ્યક્ત થયો છે. તો આપણે આ ચાર આપણે સુભાષિત જોયા, પાંચમું સુભાષિત જોવાનું છે બરાબર. અહીંયા ઈર્ષારૂપી આગની વાત કરવામાં આવી છે. તો ચાલો સુભાષિત જોઈએ. છે ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટડાગ. શું કીધું છે? ચે ચે એટલે શું? તો કે મળદાની જે ચિતા હોય બરાબર, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને એનું જે સ્મશાનમાં એનું મળદું હોય સબ હોય એને આગ લગાડે એને ચેહ કહેવાય બરાબર. મળદાની ચિતા એ પણ ચે ઠરે દુખડા ઠરે એ પણ ઠરી જાય છે ને સમય આવતા, એક બે દિવસમાં હાવ આપણે જોઈએ છીએ સ્મશાનમાં આગ છે એ ઠરી જાય છે મળદાની ચિતા બરાબર. દુખડા ઠરે ઠરી જાય ખટરાગ, દુખડા પણ ઠરી જાય છે એટલે કે દુખડામાંથી પણ સુખ આવી જાય છે, દુઃખ પણ વયું જાય છે. ઠરી જાય ખટરાગ, ખટરાગ એટલે અહીંયા શું કીધું છે કે અહીંયા કજિયો અથવા તો અણબનાવ, આપણે કજિયો કે અણબનાવ થયો હોય કોઈ વિષથી એ પણ ઠરી જાય છે. પણ ઈર્ખાની આગ જો અહીંયા ઈર્ખા તળપદા ભાષામાં શબ્દ લખ્યો છે ઈર્ખા, ઈર્ખા એટલે શું થશે ઈર્ષા બરાબર. પણ ઈર્ખાની આગ ઠારે તેમ બમણી બળે, પણ આ ઈર્ષારૂપી આગ છે એ ઠારે જેમ એને ઠારે એમ બમણી બળે છે બરાબર. એને જેમ ઠારે છે સમે છે સમાવે છે બરાબર, એકબીજા પ્રત્યે ઈર્ષાની જે આગ છે એ વધારે ને વધારે એમ કે બમણી બળતી રહે છે. એટલે વેણીભાઈ પુરોહિત કવિએ આપણે અહીંયા કીધું છે કે આપણે એમ કે કોઈ વિશે ખોટી ઈર્ષા નહીં કરવાની. ભગવાને આપણને જે આપ્યું છે એમાં આપણે સંતોષ માનવાનો. એમ આપણે કોઈ કોઈને કાંઈ સારું છે બરાબર તો એ આપણાથી આગળ છે તો એની કોઈ દિવસ ઈર્ષા કરવાની નહીં. સમુકનું કોકનું જોઈને રાજી થવાનું પણ ઈર્ષા નહીં કરવાની. કે આ ઈર્ષારૂપી આગ છે જો શું શું કેટલા કેવા કેવા ઉદાહરણ આપ્યા છે કે ચે ઠરે દુખડા ઠરે. ચે એટલે કે મળદાની જે ચિતા છે એ પણ ઠરી જાય છે, દુખડા એટલે કે દુઃખો એ પણ એમ કે એમાંથી સુખ આવી જાય છે બરાબર. ઠરી છે એટલે સમી જાય છે નાશ પામે છે. ઠરી જાય ખટરાગ, ખટરાગ પણ સમાધાન થાય બરાબર. એકબીજા પ્રત્યે વેરભાવ હોય, કચ્યો થયો હોય, અણબનાવ થયો હોય, ઝઘડવાનું થયું હોય તો એ પણ એનું પણ સમાધાન થઈ જાય છે. પણ આ ઈર્ખારૂપી આગ છે, ઈર્ખા એટલે ઈર્ષારૂપી જે આગ છે એ ઠારે તેમ બમણી બળે, એમ જેને જેમ એને ઠારો છો બરાબર એટલે કે એને સમાવો છો ઓછી કરો છો એવી વધારે ને વધારે બળે છે. આપણા આપણને કોઈ પ્રત્યે ઈર્ષા હોય તો એનું એને કંઈક વસ્તુ એને પ્રત્યે એનામાં સારું થાય તો એ આપણને ગમતું નથી બરાબર. તો એમ કે અહીંયા કવિશ્રીએ કીધું છે કે આપણે કોઈ પ્રત્યે ઈર્ષા કરવી જોઈએ નહીં, એમ બધા સાથે હળીવળીને સમથી રહેવું જોઈએ અને બધાના આપણા મનમાં બધા પ્રત્યે પ્રેમ ભાવની લાગણી રાખવી જોઈએ, ઈર્ષાની લાગણી રાખવી જોઈએ નહીં. તો મિત્રો આપણે સુભાષિતમાં આ પાંચ સુભાષિત જોઈ બરાબર. એમાં સૌથી પહેલાં તો રામનારાયણ વિશ્વનાગ પાઠક શેષની જોઈ, જે એકલા હાથે દાન દે છે અને એક પોતે લડે છે એને જ વીરો અને જગની નિંદા સહન કરે છે એને વીર કયા છે. પછી આગળ જોયું જલન માત્રીની કે જેનું મંજિલ હોય લક્ષ્ય સુધી પહોંચવાનું હોય એ લોકો એમ કે રસ્તો નથી જોતો, ઉદ્યમી છે એ હાથની રેખા નથી જોતો, દાનેશ્વરી છે એ ખેર એમ કે યાચકની જાતને નથી જોતો. પછી લોકસાહિત્યની એક સુભાષિત જોઈ કે અગરબત્તી અને સંત છે એ બીજાના માટે પોતે બળી અને પોતાની જાતને ઘસીને સુગંધ ફેલાવે છે એમ. અને ચોથું જોયું આપણે સુભાષિત કુતુબાઝાદનું કે જ્યારે ફળો આવે છે ત્યારે દાળીઓ નીચી નમી જાય છે અને જગતને આ નમ્રતાનો એમ કે ગુણ શીખવ્યો છે. અને પાંચમું આ છેલ્લું જોયું આપણે વેણીભાઈ પુરોહિતનું કે ઈર્ષારૂપી આગ છે એ ક્યારેય એમ કે ઠરતી નથી, ક્યારેય સમતી નથી. તો આપણે કોઈ પ્રત્યે ઈર્ષા નહીં પણ લાગણીનો ભાવ એમ કે રાખવો જોઈએ. તો આજે આપણે આ પાંચ જે છે સુભાષિત એ જોઈ, તમને બધાને સમજાણી હશે. અને હવે આપણે જોઈએ કે શબ્દ સમજૂતી પણ આપી છે તમારી બુકમાં પેજ નંબર 65 ઉપર જો. એકલ તો એકલા, જુજત તો જોરથી લડવું, જંગ તો મોટી લડાઈ અથવા યુદ્ધ, ખેરાત તો દાન, યાચક તો માગણ, પ્રસરણ તો અહીં પ્રસરવું ફેલાવવું તે, ચેહ તો મળદાની ચિતા, ખટરાગ તો અહીં કજિયો કે અણબનાવ, અને ઈર્ખા તો કે છે ઈર્ષા. ચાલો તો આજનું હોમવર્ક હું તમને આપીશ, એ તમારે રફનોટમાં લખવાનું છે. હું બોલું છું તમે લોકો વ્યવસ્થિત રીતે સમજો સાંભળજો. તો સૌથી પહેલાં શબ્દ સમજૂતી, આપણે આજે આ ત્રણ જે સુભાષે સમજ્યા એની શબ્દ સમજૂતી બોલું છું. આપ બળે તો સ્વ બળે અથવા તો જાતે, ધૂપ તો સુગંધ, પ્રસરંત તો અહીં પ્રસરવું ફેલાવવું તે, જનમિયા તો જનમિયા છે, ચેહ તો મળદાની ચિતા, દુખડા તો દુઃખો, ઠરવું તો સમી જવું, ખટરાગ તો કજિયો અથવા અણબનાવ, ઈર્ખા જો અહીં તળપદા શબ્દમાં એ પૂછ્યું, ઈર્ખા તો ઈર્ષ્યા, ત્યમ તો તેમ,
બરાબર. આ શબ્દ સમજૂતીના શબ્દો હતા અને અમુક જે બુકમાં આપ્યા છે એ પણ આપણે જોયા, તમારી પાઠ્યપુસ્તકમાં આપ્યા છે એ પણ આપણે જોયા. બંને તમારે રફ નોટમાં લખવાના છે, હું જે બોલી એ શબ્દો અને તમારી પાઠ્યપુસ્તકમાં છે એ શબ્દો. આગળ જોઈએ વિકલ્પો આપું છું, આ બધું તમારું હોમવર્ક છે, તમારે વ્યવસ્થિત સારી રીતે પાકું કરી અને રફ નોટમાં લખવાનું છે. વિકલ્પો બોલું છું. ધૂપ બધે પ્રસરંતનો અર્થ શું છે? ધૂપ બધે પ્રસરંતનો અર્થ પહેલો વિકલ્પ છે. ધૂપ બધે પ્રસરંતનો અર્થ કીર્તિ ફેલાવી, સુગંધ ફેલાવી, ધૂપ બધી જગ્યાએ પ્રસરવો કે ધુમાડો ફેલાવવો. બરાબર, આ ચાર એના ઓપ્શન હતા, કીર્તિ ફેલાવી, સુગંધ ફેલાવી, ધૂપ બધી જગ્યાએ પ્રસરવો કે ધુમાડો ફેલાવવો. તો એનો જવાબ આવશે સુગંધ ફેલાવી. બીજું, ઈર્ષારૂપી આગને ખાલી જગ્યાથી પણ વધારે દાહક બનાવી છે. બીજો વિકલ્પ, ઈર્ષારૂપી આગને ખાલી જગ્યાથી પણ વધારે દાહક બતાવી છે, ચિત્તાથી, ક્રોધથી, ગુસ્સાથી કે ચિંતાથી. તો એમાં આવશે ચિત્તાથી. શું આવશે? ચિત્તાથી. ત્રીજો વિકલ્પ, નમ્રતા અંગેના સુભાષિતના કવિ કોણ છે? નમ્રતા અંગેના સુભાષિતના કવિ કોણ છે? કુતુબ આઝાદ, જલન માત્રી, વેણીભાઈ પુરોહિત કે રાવી પાઠક. તો અહીંયા જવાબ આવશે કુતુબ આઝાદ. ચોથો વિકલ્પ, ઈર્ષાને કવિએ કોની સાથે સરખાવી છે? ઈર્ષાને કવિએ કોની સાથે સરખાવી છે? દુઃખ સાથે, આગ સાથે, ચેહ સાથે કે નમ્રતા સાથે? તો અહીંયા આવશે આગ સાથે. પ્રશ્નો આપું છું, એના જવાબ તમારે લખવાના છે. પહેલો પ્રશ્ન, ડાળીઓ ક્યારે નમી જાય છે? બીજો પ્રશ્ન, જગતમાં કઈ આગ ઠારવાથી બમણી થાય છે? ત્રીજો પ્રશ્ન, સંત અને અગરબત્તીનો મહિમા શા માટે ગવાયો છે? ચોથો પ્રશ્ન, કવિ નમેલી ડાળીઓ દ્વારા શું સૂચવે છે? પાંચમો પ્રશ્ન, શું ઈર્ષાની આગ ઠારી શકાય, કેવી રીતે? તો મિત્રો, આ તમારું હોમવર્ક છે, શબ્દ સમજૂતી, મેં જે આપી ઈ પાઠ્યપુસ્તકની બને લખવાની છે, વિકલ્પો લખવાના છે અને પ્રશ્નો પાંચ આપ્યા એના જવાબ લખવાના છે વ્યવસ્થિત રફ નોટમાં. આવતા લેક્ચરમાં ફરી મળીશું. અસ્તુ જય.